ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, તમને ગુજરાતીમાં કવિતા ગાવી ત્યારબાદ વાર્તા સાંભળવી ગમે છે ને? હા, તો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક વાર્તા કહીશ, તો ચાલો આ વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં એક કથિયારો રહેતો હતો. તે રોજ જંગલમાં લાકડા કાપવા માટે જતો હતો. એક દિવસ આ કથિયારો જંગલમાં જઈને લાકડા કાપી રહ્યો હતો. તે ઊંચા ઝાડ ઉપર ચડીને લાકડા કાપતો હતો ત્યારે અચાનક તેના હાથમાંથી કુહાડી છટકી જાય છે. આ કુહાડી નીચે વહેતી નદીના પાણીમાં પડે છે, તેથી તે ડૂબી જાય છે. નદીનું પાણી ખૂબ જ ઊંડું હોય છે, તેથી કથિયારો તેની કુહાડી લેવા જઈ પણ નથી શકતો. તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે વિચારે છે કે હવે તે શું કરશે? આ કુહાડી વગર લાકડા કેવી રીતે કાપી શકશે? અને લાકડા નહીં કાપશે તો એને વેચ્યા વગર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરી શકશે? એ આવું બધું વિચારે છે અને ત્યાં રડવા લાગે છે. એ કિનારા ઉપર બેસીને રડતો હોય છે ત્યારે પાણીમાંથી અચાનક વરુણ દેવ બહાર આવે છે. આ કથિયારો તો તેમને જોતો જ રહી જાય છે. વરુણ દેવ કહે છે કે હે કથિયારા, તું કેમ રડી રહ્યો છે? તું કેમ પરેશાન છે? ત્યારે કથિયારો કહે છે કે હે દેવ, મારી કુહાડી આ નદીના પાણીની અંદર પડી ગઈ છે. હવે એના વગર હું લાકડા કેવી રીતે કાપી શકીશ? હું મારા પરિવારને કેવી રીતે જીવડાવીશ? ત્યારે વરુણ દેવ કથિયારાને કહે છે કે તું દુઃખી ના થા, હું પાણીની અંદર હમણાં જ જાઉં છું અને તારી કુહાડી લાવી આપું છું. આમ કહીને વરુણ દેવ તો પાણીની અંદર ડૂબકી મારી જાય છે. કથિયારો તો જોતો જ રહી જાય છે. થોડી વાર પછી વરુણ દેવ એક કુહાડી લઈને બહાર આવે છે અને કથિયારાને કહે છે કે લે, આ જ છે ને તારી કુહાડી. ત્યારે કથિયારો કુહાડી જુએ છે. જોઈ છે તો કુહાડી આખી જ સોનાની હોય છે. એ જોઈને કથિયારો તો કહે છે, ના ના વરુણ દેવ, આ મારી કુહાડી નથી, મારી કુહાડી તો બીજી હતી. ત્યારે વરુણ દેવ કહે છે, ભલે, હું ફરીથી નદીની અંદર જાઉં છું અને તારી કુહાડી લઈને આવું છું. વરુણ દેવ ફરીથી પાણીની અંદર જાય છે અને બીજી કુહાડી લઈને થોડી વાર પછી બહાર આવે છે અને કથિયારાને કહે છે, લે, હવે તો આ જ છે ને. ત્યારે કથિયારો જુએ છે તો આ વખતે કુહાડી આખી જ ચાંદીની હતી. આ જોઈને ફરીથી કથિયારો કહે છે, ના ના, આ મારી કુહાડી નથી, મારી કુહાડી તો લાકડાની અને લોખંડની બનેલી હતી. ત્યારે વરુણ દેવ તેને કહે છે કે વાંધો નહીં, હું ફરીથી પાણીની અંદર જાઉં છું અને તારી કુહાડી શોધીને આવું છું. ત્યારે કથિયારો વરુણ દેવને કહે છે કે હે દેવ, તમે મારા માટે પરેશાન ના થાઓ. ત્યારે વરુણ દેવ કહે છે કે હું હમણાં જ તારી કુહાડી લઈને આવું છું. વરુણ દેવ ફરીથી પાણીની અંદર જાય છે. થોડી વાર પછી એક કુહાડી લઈને વરુણ દેવ બહાર આવે છે. આ વખતે કથિયારો જુએ છે તો એ કુહાડી એની જ હોય છે, લોખંડની. એ જોઈને તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને વરુણ દેવને કહે છે કે હા, આ મારી જ કુહાડી છે, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી કુહાડી શોધી આપી. હવે હું આ કુહાડીની મદદથી લાકડા કાપી શકીશ અને મારા પરિવારનું ભરણ પોષણ કરી શકીશ, તમારો ખૂબ જ આભાર. એમ કહીને તે વરુણ દેવ પાસેથી કુહાડી લઈને ચાલતો થાય છે. ત્યારે વરુણ દેવ એને ઊભો રાખે છે અને કહે છે કે હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન છું, તું સાચું બોલે છે, તેથી આ બીજી બે કુહાડી પણ તું રાખી લે, આ મારા તરફથી તને ભેટ છે. અને વરુણ દેવ આ કથિયારાને સોના અને ચાંદીની કુહાડી આપી દે છે. કથિયારો સોનાની, ચાંદીની અને તેની લોખંડની ત્રણેય કુહાડી લઈને પોતાના ઘર તરફ ખુશ થતો ચાલ્યો જાય છે. જોયું બાળ મિત્રો, કથિયારો કેવો પ્રામાણિક. તો ફ્રેન્ડ્સ, આ વાર્તામાં કથિયારો કેવો હતો બોલો? હા, પ્રામાણિક, બરાબર ને?
એ સાચું બોલતો હતો. તો ફ્રેન્ડ્સ, આવા જ કેટલાક વાર્તા સ્વરૂપે પ્રસંગ આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવ્યા છે. પૂરક વાંચન 2, કેટલાક પ્રસંગો. ફ્રેન્ડ્સ, અહીં આપણા જીવનમાં બનતા કેટલાક પ્રસંગો જેવા જ પ્રસંગો આપવામાં આવ્યા છે કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે. તો ચાલો આપણે આ પ્રસંગો જોઈએ. પ્રસંગ 1. સુમંત 3જા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ખડિયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડિયો અને જમીન પર ધોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત. ન કોઈ બોલે કે ચાલે. સુમન ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, સુમંત અને તેના મિત્રો રિસેસ દરમિયાન રમી રહ્યા છે. તેઓ ખોખોની રમત રમી રહ્યા છે ત્યારે રિસેસ પૂરી થવાનો બેલ વાગે છે. તેથી બધા વર્ગખંડમાં એક સાથે જવા માટે દોડાદોડી કરે છે અને એકબીજાને ધક્કા ધક્કી કરે છે. તેથી સુમંતને કોઈનો ધક્કો વાગે છે અને તે ટેબલ સાથે અથડાઈ જાય છે. ટેબલ ઉપર શાહીનો ખડિયો મૂકેલો હોય છે. તે ટેબલ સાથે સુમંત અથડાવાના કારણે નીચે પડી જાય છે અને ફૂટી જાય છે. તેથી આ ખડિયામાં રહેલી શાહી બધી જમીન ઉપર ધોળાઈ જાય છે. બધા વિદ્યાર્થીઓ પોતપોતાની જગ્યા ઉપર જોઈને બેસી જાય છે. રિસેસ પૂરી થતાં તેમના વર્ગમાં તેમના શિક્ષક આવે છે. આ શિક્ષક ખૂબ જ કડક હતા, એટલે કે તે ખૂબ જ ગુસ્સો કરતા. તે જુએ છે કે જમીન ઉપર ખડિયો પડ્યો છે અને તેની બધી શાહી ધોળાઈ ગયેલી છે. તે જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે અને રામુની તરફ જોઈને બોલે છે, આ કોનું કામ છે? ફ્રેન્ડ્સ, અહીં એવું લાગે છે કે રામુ વર્ગનો તોફાની છોકરો છે. તેથી આ શિક્ષકને એવું લાગે છે કે આ કામ રામુએ જ કર્યું હશે. તેથી શિક્ષક રામુ તરફ જોઈને ખીજાય છે. પણ ત્યારે વર્ગમાંથી કોઈ જ કશું બોલતું નથી. ત્યારે અચાનક ધીમેથી સુમંત ઊભો થાય છે અને કહે છે કે સાહેબ, મારાથી એ ખડિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ત્યારે શિક્ષક આ સાચા બોલા અને નીડર સુમંત તરફ જોઈ જ રહે છે. સુમંત ડર્યા વગર એનાથી ભૂલ થઈ છે તે કબૂલ કરે છે. એ જોઈને શિક્ષક તેના ઉપર ખૂબ જ ખુશ થાય છે. હવે આપણે બીજો પ્રસંગ જોઈએ. પ્રસંગ 2. પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. તેણે 1/2 કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યો. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. તે લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. તેણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે. આ લો, આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ કેવો પ્રામાણિક! જુઓ, અહીં પંકજ નામનો છોકરો છે. તે શાકવાળાની દુકાને શાક લેવા માટે ગયો છે. તે શાકવાળા પાસેથી દૂધી લે છે. દૂધી 20 રૂપિયે કિલો હોય છે અને પંકજ 500 ગ્રામ દૂધી લે છે અને શાકવાળાને 20 રૂપિયા આપે છે. ત્યારે શાકવાળો એને પૈસા પાછો આપે છે. એ લઈને તે ત્યાંથી પાછો જવા માંડે છે. ત્યારે વચ્ચે જઈને એ જુએ છે તો એના હાથમાં 15 રૂપિયા હોય છે. એટલે એને લાગે છે કે દુકાનવાળાએ ભૂલથી તેને 5 રૂપિયા વધારે આપી દીધા છે. તેથી તે તરત જ પાછો ફરે છે અને દુકાને પાછો જાય છે અને દુકાનવાળાને કહે છે કે ભાઈ, તમે મને ભૂલથી 5 રૂપિયા વધારે આપી દીધા છે. આ લો તમારા 5 રૂપિયા.
આમ કહીને તે 5 રૂપિયા પાછા આપી દે છે. આ જોઈને પેલો શાકવાળો પંકજ તરફ જોઈ જ રહે છે. જોયું આ પંકજ કેવો પ્રામાણિક હતો. પ્રસંગ 3. દીપા સવારમાં વહેલી ઉઠે, બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે. દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે, નાહી ધોઈ પોતાના પાઠ વાંચે, નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગરી! બાળ મિત્રો, જુઓ આ દીપા છે. તે રોજ સવારે વહેલી ઉઠે છે, ત્યારબાદ તે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે છે. ફ્રેન્ડ્સ, તમે પણ કરો છો ને? હા. ત્યારબાદ તે પોતાની દાદી માને દેવ સેવા માટે એટલે કે ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લાવી આપે છે. નાહી ધોઈને પોતાના પાઠ વાંચે છે એટલે કે પોતાની સારાનું જે ગૃહકાર્ય આપવામાં આવ્યું છે તે કરે છે. ત્યારબાદ તે નાના ભાઈને પોતાની પાસે બેસાડે છે અને રમાડે છે, જેથી એના ભાઈ એની બાને જરા પણ હેરાન ના કરે. જોયું બાળ મિત્રો, આ દીપા કેવી કામગરી છે! ફ્રેન્ડ્સ, આજે આપણે 3 પ્રસંગ જોયા. પહેલા પ્રસંગમાં આપણે સુમંતને જોયો, તે કેવો નીડર અને સાચો બોલો હતો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમને શું લાગે છે, આપણે પણ આ સુમંતની જેમ સાચું બોલવું જોઈએ? હા, વેરી ગુડ. તો ત્યારબાદ બીજો પ્રસંગ જોયો પંકજનો. પંકજ વધારાના પૈસા પેલા દુકાનવાળાને જઈને પાછો આપી દે છે. તો આ પંકજ કેવો હતો બોલો? પ્રામાણિક, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે પણ આ પંકજ જેવા બનવા પ્રયત્ન કરવો જોઈએ, બરાબર ને? ત્યારબાદ ત્રીજા પ્રસંગમાં આપણે દીપાને જોઈ. આ દીપા કેવી હતી બોલો? હા, કામગરી, બરાબર ને? તેની બાને ઘરકામમાં ખૂબ જ મદદ કરતી હતી. તો ફ્રેન્ડ્સ, આપણે પણ દીપાની જેમ ઘરના નાના નાના કામમાં બાને મદદ કરવી જોઈએ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવતા અંકમાં. આવજો.